नमस्कार, हूँ आसिफ खत्री। आप जो रहा छो फास्ट बुरेली न्यूज। महारसीकरण अभियान छोटाउदेपुर जिल्ला में 1 लाख लोगों नु रसीकरण कराशे। वडाप्रधान नरेन्द्र भाई मोदी जन्मदिवस निमित्ते तारीख 17मी समग्र राज्य की जेम छोटाउदेपुर जिल्ला में पण महारसीकरण अभियान हाथ धराशे। आ महारसीकरण अभियान दरमियान 1 लाख लोगों रसीकरण करवामां आवशे एम जिला कलेक्टर श्रुति चारणे जणाव्युं हतुं। आज जिल्ला में योजनार महारसीकरण अभियान ने अनुलक्षीने योजायेली प्रेस कॉन्फरन्स में उपस्थित मीडियाकर्मीओने जानकारी आपता तेमणे जणाव्युं हतुं के 2011 नी वस्ती गणतरी प्रमाणे छोटाउदेपुर जिल्लानी वस्ती 10.71 लाख जेटली छे, जे पैकी मतदार यादी प्रमाणे 8,18,712 पुख्त वयना नागरिकों रसीकरण करवानुं थाय छे, जे पैकी 5,66,982 लोकोने रसीनो प्रथम डोज आपीने 72.45% सिद्धि हासिल करवामां आवी छे। आ उपरांत बीजा डोज माटे लायक 2,38,882 लाभार्थीओ पैकी 1,96,922 लाभार्थीओने रसीनो बीजो डोज आपवामां आव्यो छे। छોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોને કારણે જિલ્લામાં ડુંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોને પણ જાગૃતિ આવી હોવાનું કારણે રસીકરણ પ્રક્રિયાને વેગ મળ્યો છે। જિલ્લામાં રસીકરણ માટેની સેન્સર સાઇટ રાત્રે પણ કાર્યરત રહે છે એમ જણાવ્યું તેમણે। આજે યોજાનાર મહારસીકરણ અભિયાન સવારે 4 કલાકથી મધરાત્રિના 12 કલાક સુધી કાર્યરત રહેશે એમ જણાવ્યું હતું। જિલ્લાની જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રસીકરણ ઓછું થયું છે એમાં ગ્રામ પંચાયત સભા યોજી લોકોને પ્રશ્નો સાંભળવાની સાથે રસીકરણ પણ કરાય છે। તેમણે આગામી 1 માસ સમય દરમિયાન જિલ્લામાં 100% રસીકરણ કરાશે એમ જણાવ્યું। તેમણે જિલ્લામાં 892 પૈકી 357 ગામો 100% રસીકરણ કરાયું હોવાનું જણાવ્યું। તેમણે મહારસીકરણ અભિયાન વધુમાં વધુ લોકો લાભ લે એ માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। નમસ્કાર, આવતીકાલે 17મી સપ્ટેમ્બરે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટેનું મહાઅભિયાન રાખવામાં આવેલ છે અને કાલે આખા જિલ્લામાં લગભગ 400થી વધારે સેશન સાઇટ ક્રિએટ કરવામાં આવ્યું છે અને કાલે અમારો લક્ષ્યાંક છે કે 1 લાખ સુધી ડોઝીસ લોકોને આપવામાં આવશે, જેમાં પ્રથમ અને બીજા ડોઝના જે બેનિફિશિયરી છે એમને 1 લાખ ડોઝ આપવામાં આવશે અને કાલે રાત્રેના સેશન્સ પણ ક્રિએટ કરવામાં આવ્યું છે, જેથી લોકોને સવારે કે રાત્રે કે સાંજે જે પણ સમય અનુકૂળ હોય એ લોકો નિયત સેશન સાઇટ્સ ઉપર જઈને વેક્સિન લઈ શકાય છે। હું બધાને અપીલ કરું છું, બધાને નમ્ર વિનંતી કરું છું કે આપે જે ફર્સ્ટ ડોઝ લીધો ના હોય તો એ પણ આપ લેવાનું છે અને બીજો ડોઝ કોઈનો ડ્યુ હોય તો એ પણ આપે લઈને અને જિલ્લામાં વેક્સિનેશન માટેનો વેગ મળે, આપ સૌનો સહકાર મળે એના માટે હું નમ્ર વિનંતી કરું છું અને આ કમ્પ્લીટલી સેફ છે અને આપણે પેન્ડેમિક સામે લડવા માટેનો એક સેફ મેઝર છે, એ આપ સૌને એનો લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે અને અમે લોકો બધા પ્રશાસન જે ગામો છે જે ગામોમાં 100% વેક્સિનેશન કરવાનું પણ લક્ષ્યાંક હાથ ધરેલ છે, અત્યાર સુધીમાં લગભગ 357 વિલેજીસ 100% વેક્સિનેટેડ કરવામાં આવી છે અને અમે આવતા મહિનામાં આ બધા જ ગામોમાં 100% વેક્સિનેટ થકી સેચ્યુએશન થાય એના માટે પણ પ્રયાસરત છીએ। ખાસ કરીને આવતીકાલે 17મી સપ્ટેમ્બરે મહા અભિયાનમાં આપ સૌ જોડાવીએ એની માટે હું નમ્ર વિનંતી કરું છું। तो आपे फास्ट बोलेली न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर बेल आइकन दबावशो जेथी आपने नवा अपडेट तथा न्यूज ना नोटिफिकेशन तुरंत जोवा मळी जशे। धन्यवाद।